ધોરણ બે સ્વાધ્યાય પોથીમાં આપણે પાન નંબર સાહીઠ ઉપર આપણે પાઠ 4 જંગલ બુક એમાં આપણે ગીત ગાવાનું છે ભાગો રે ભાગો ડટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી અપ પડ્યું પીઠ મારી ભાગી નાખ્યું ભાગો રે ભાગો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ભાગો રે ભાગો દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું ઊંચેથી આ પડ્યું પીઠ મારી ભાગી નાખી આ રીતે આપણે ઉપર જેવું આપેલું છે એવું નીચે આપણે ખાલી જગ્યામાં સરસ રીતે પૂરવાનું છે ગીત ગાઓ અચ્છર આવે કચ્છર આવે મોટા મોટા મચ્છર આવે હિંચકા ખાવ તો ચક્કર આવે પહાડમાંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચ્છર આવે કચ્છર આવે ગીતમાંથી રંગીન શબ્દ શોધીને લખો અચ્છર કચ્છર મચ્છર ચક્કર પથ્થર લશ્કર નીચે આપણે જોવાનું છે ગીતના આધારે પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં લખો ગીતની પહેલી લીટીમાં અચ્છર જેવો શબ્દ કયો શબ્દ છે કચ્છર નંબર બે મોટા મોટા શું આવે મચ્છર નંબર ત્રણ હિંચકા ખાવાથી શું આવે ચક્કર નંબર ચાર પહાડમાંથી શું આવે પથ્થર નંબર પાંચ કોનું લશ્કર આવે સસલાઓનું નમૂના પ્રમાણે શબ્દ બનાવો તો નમૂના આપેલો છે કચ્છર ખચ્ચર જબ્બર બબ્બર રબ્બર ટપકા જોડી દોરો અને રંગ પૂરો આમાં સરસ મજાનો તમારે હિંચકામાં કલર પૂરવાનો છે અને પહાડમાં સરસ તમારે કલર પૂરવાનો છે આપણે જોઈશું પાન નંબર પાછળ આપણે 65 ઉપર પ્રાણીઓ અને તેના અંગોને યોગ્ય રીતે જોડીને લખો તો આ ગાયની પૂંછડી છે એમાં ટીક કરેલી છે બીજું શું છે તો આ સિંહની પૂંછડી છે ત્રીજું શું છે આ પગ ઘોડાના છે ચોથું શું છે આ પૂંછડી દીપડાની છે પાંચમું શું છે આ વાંદરાનું ડોકું છે છઠ્ઠું શું છે આ મગરના પગ છે આ રીતે આપણે લખવાનું છે તમારી સ્વાધ્યાયપોથીમાં આ રીતે આપણે જોઈ જોઈને વ્યવસ્થિત લખવાનું છે આ પગ ઘોડાના છે આ ડોકું વાંદરાનું છે આ પૂંછડી ગાયની છે આ પગ મગરના છે આ ઊંડું સિંહનું છે અને આ પૂંછડી દીપડાની છે બરાબર છે આ રીતે દીપડાની જગ્યાએ આપણે શું લખવાનું છે ચિત્તો લખવાનું શું લખવાનું છે ચિત્તો પાન નંબર આપણે 63 ઉપર જોવાનું છે આ પ્રશ્ન આજના આધારે નીચેના પેલા પ્રશ્નનો ઉત્તર લખો તમે કોની પૂંછડી ગમી તો દીપડાની જગ્યાએ શું લખવાનું છે ચિત્તાની શું લખવાનું છે ચિત્તાની સિંહની પૂંછડી ગમી ચિત્તાની પૂંછડી કોની પૂંછડી બાકી છે તો દીપડાની જગ્યાએ શું લખવાનું છે ચિત્તાની પૂંછડી બાકી છે કોની પૂંછડીમાં છેડે વાળ નથી મગરની પૂંછડીમાં છેડે વાળ નથી તમે કોની કોની પૂંછડીને અડ્યા છો વાંદરાની ગાયની ભેંસની બિલાડીની અને સસલાની કોનું મોઢું કેસવાળું છે સિંહનું મોઢું કેસવાળું છે તમને કોનું મોઢું જોઈને બીક લાગે સિંહનું મોઢું જોઈને બીક લાગે છે મગર અને ઘોડામાંથી કોના પગમાં નહોળ નખ છે મગરના પગમાં નહોળ નખ છે ઘોડાને કેટલા પગ હોય ઘોડાને 4 પગ હોય છે મિત્ર સાથે વાતચીત કરો તમને કયા કયા પ્રાણીઓની પૂંછડી જોઈ છે તો કયા કયા પ્રાણીઓની પૂંછડી જોઈ છે તો ગાય ઘોડો પછી વાંદરો ગાડી પ્રાણીઓને પૂંછડી શા માટે હોય છે પ્રાણીઓને પૂંછડીઓ શું ઉપયોગ થાય છે
તમને પૂછડી વગરનું કોઈ પ્રાણી જોયું છે? તો આ રીતે આપણે વાતચીત ખાલી કરવાની છે. અહીંયા આપણે જો પાન નંબર 64 ઉપર જોવાનું છે આપણે કે એમનો અવાજ કઈ પ્રાણીઓ કે પક્ષીનો અવાજ સાથે જોડો. મેડમે જોયું છે બિલાડી તો કે મિયાઓ મિયાઓ, ગધેડો હોંચી હોંચી, બકરી બે બે, કૂતરો ભો ભો, કોયલ કુહુ કુહુ, કાગડો કુકડે કુ, કાગડો કાકા, કુકડો કુકડે કુ, ચકલી ચીંચી. ચિત્રને ધ્યાનથી જુઓ અને તમને મનગમતું નામ આપો. ચિત્ર જોવાનું છે અને એનું મનગમતું નામ આપણે આપી આપવાનું છે. પાન નંબર 65 ઉપર આપણે જુઓ આ ચિત્ર કયા તમને કયા પ્રાણીનું છે. નંબર 1 મો અને ડોગ જીરાફની છે. નંબર 2 કેસવાળી સિંહની છે. નંબર 3 પૂંછડી ગાયની છે. નંબર 4 પીઠ વાઘની છે. નંબર 5 આગળના પગ હાથીના છે. નંબર 6 પાછળના પગ ઝીબ્રાના છે. નીચે આપેલા ચિત્રોમાં કયા કયા પશુ પંખીઓ છુપાયેલા છે તે લખો. ગાય અને ભૂલ. નંબર 2 વાંદરો અને કૂતરો. નંબર 3 બકરી અને ઘોડો. નંબર 4 ગાય અને સિંહ. નંબર 5 ગધેડો અને હરણ. નંબર 6 ઊંટ અને બકરી. નંબર 7 પોપટ અને મોર. નંબર 8 કૂતરો અને બિલાડી. નંબર 9 પોપટ અને સસલો. આ રીતે આપણે આ ચિત્ર લખવાના છે. ચિત્રના આધારે પ્રશ્નના ચિત્ર જોઈને નીચેની વાર્તા કરો. આપણે આ ચોપડીમાં વાર્તા આવી ગઈ છે, તમારે ચોપડીમાં જોઈને વાર્તા જોઈ લેવાની છે. સિંહ અને શિયાળ છે, સસલું છે અંદર. સિંહ શિયાળ બંને શિકાર કરીને ખાય છે. આ રીતે આખી વાર્તા છે આપણે ચોપડીમાં છે, તમારે જોઈને ચોપડીમાં વાર્તા વાંચી લેવાની છે. પાન નંબર આપણે 67 ઉપર જોઈશું તો વાર્તામાંથી યાદ રહેલા શબ્દો બોલો અને 6 શબ્દો લખો. નાટક, સિંહ, શિકાર, શિયાળ, સસલું અને ભૂલ. સાચું ખરું હોય તો બોલી બતાવો. તમે થોડીક વાર મરવાનું નાટક સાચું. સસલાનો શિકાર કરી શકાય એમ છે ખોટું. આ શું કહો છો શિયાળભાઈ? સાચું. દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે? સાચું. તમારી કઈ ભૂલ થાય છે? સાચું. સૌથી ઓછા કોણ લાગે છે તે લખો. સસલો. તમારે કોના જેવું થવું છે? સસલા જેવું. બરાબર છે. આ રીતે આપણે લખવાનું છે. નીચેના સાચા વાક્યો સામે ખરું અને ખોટા વાક્યો સામે ખોટું કરો. નંબર 1 શિયાળ જંગલનો રાજા છે, ખોટું. નંબર 2 શિયાળ શિકાર કરીને ખાય છે, ખોટું. નંબર 3 શિયાળ ગરડું થઈ ગયું હતું, ખોટું. નંબર 4 સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, સાચું. નંબર 5 શિયાળ સસલાને મળવા માટે ગયો, ખોટું. નંબર 6 સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે, ખોટું. નંબર 7 દૂરથી એક હરણ આવે છે, ખોટું. નંબર 8 સસલો સિંહ જોઈને ભાગી ગયો, ભાગી જાય છે, સાચું. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે, ખોટું. નંબર 10 સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે, ખોટું. યોગ્ય જોડકા જોડો અને આખું વાક્ય બનાવીને નીચે લખો. આપણે વાક્ય બનાવીને સરસ લખવાનું છે. નંબર 1 જંગલનો રાજા સિંહ હતો, શિયાળ પણ સિંહની સાથે રહેતો. સિંહ ગરડો થઈ ગયો. સિંહ અને શિયાળ ભૂખ્યા હતા.
दूर थी एक ससलो आवतो हतो, त्यार तो खोटू खोटू रोतू जाय। आ रीते आपणे लखवानुं छे धोरण बे ना बाळको चौदे पोथीमां पान नंबर 68 સુધી આપણે પૂરવાનું છે, એ તમારું લેસન છે।